कृषि दर्पण साथ हूँ छु आनंद बारोट और आप मारी साथ जोई रहा छो केटीवी न्यूज गुजराती। दर्शक मित्रों जी रीते रोज बात करिए छे रीते आजे पण कृषि दर्पण नी अंदर अमे एक नवी रजूआत लईने आपनी समक्ष आवी रह्या छे, एटले के नवी एक वात लईने आपनी समक्ष आवी रह्या छे। कही शकाय छे के अत्यारे ज्यारे अमे खेडूत खेती अने जमीननी वात करता होईए त्यारे साथे साथे पशुपालननी पण वात केटीवी न्यूज गुजरातीना माध्यमथी थती होय छे। दर्शक मित्रों अत्यारे जे जोई शकाय के गायोनी अंदर एक नवो रोग जोवा मळ्यो छे, जेना कारणे गायोना शरीर ऊपर एक नानी नानी फोलियो जेवुं जोवा मळे छे ने जेने लंपीनो रोग कहेवामां आवे छे। आ रोग खूब व्यापक प्रमाण में जोवा मळी रह्यो छे। अत्यारे कही शकाय के घणी बधी गायोने अने आखलाओने आ लंपी नामनो रोग जोवा मळी रह्यो छे। त्यारे केटीवी न्यूज गुजरातीना माध्यमथी आजे एक माहिती सभर प्रोग्राम आपनी समक्ष अमे लईने आव्या छे, त्यारे साथे निष्णात डॉक्टर ने अमे अमारी साथे लईने आव्या छे। डॉक्टर दिलीप बारड छे, जे पोते वेटरनरी हॉस्पिटलमां इन्चार्ज छे अने पशु रोग निष्णात छे, जेने खूब सारी रीते पशुओंनी सेवा करेली छे अने लाखों पशुओंने जेने पोतानी सारवारथी साजा कर्या छे। दिलीपभाई बारड पण आपणी साथे टूंक समयमां जोडाई जशे। त्यारे दर्शक मित्रों आ लंपी नामनो जे रोग छे ए रोग गायोमां खूब ज मोटा प्रमाणमां जोवा मळतो होय छे। आखा शरीरे नानी नानी फोलियो जेવું થઈ જતું હોય છે અને જેના કારણે ગાયોને ખંજવાળ આવી અને ગાયોની અમુક સમસ્યાઓ છે એ પણ સામે આવી રહી છે। ત્યારે ગાય એક મૂંગું પ્રાણી છે, આ પશુઓ પણ આપણી સામે મૂંગા છે, બોલી નથી શકતા પણ આવી રીતે જોઈ શકાય છે। ત્યારે કાર્યક્રમને આગળ વધારતા મારી સાથે પશુ ચિકિત્સક કહી શકાય અને પશુ રોગ નિષ્ણાત તેવા દિલીપભાઈ બારડ જોડાયા છે। દિલીપભાઈ સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમ કૃષિ દર્પણમાં। દિલીપભાઈ સૌથી પહેલા તો જે આ લંપી નામનો રોગ આવ્યો છે શું છે એના વિશે વિસ્તૃત માહિતી? જેને અમે લંપી સ્કિન ડિઝીઝ કહીએ છે જી, અને સામાન્ય ભાષામાં જે લોકો વાત કરતા હોય એમાં એ લંપી નામનો રોગ કહે છે। ખરેખર આ એક વાયરસથી થતો રોગ છે અને આ એક પ્રકારનો કેપ્રીપોક્સ વાયરસ છે। કેપ્રીપોક્સ અમે જેને કેપ્રી કહીએ છીએ, કેપ્રીમ એટલે બકરી થતું હોય છે। હવે બકરી નું જે વર્ગીકરણ જે વાયરસ નું થાય છે, ખરેખર આખી જે એની ફેમિલી છે વાયરસની એ પોક્સ વાયરસ છે। અને પોક્સ વાયરસ એ માણસનો હોય કે કોઈ પણ પક્ષીનો હોય કે પ્રાણીનો હોય, એ હંમેશા આવો જે વાયરસ છે એની ચામડી ઉપર અટેક કરતો હોય છે। એટલે જે મુખ્યત્વે આમાં જે આપણને ચિહ્નો દેખાય છે એ ચામડી ઉપર દેખાતા હોય છે। અને આ જે રોગ છે એ લંપી સ્કિન ડિઝીઝ તરીકે ઓળખાય છે। અને વધુ પડતું આપણે એને જોઈએ તો ખરેખર આ ગાયો ભેંસોમાં થતો રોગ છે, પણ એની જીનેટિક સિમિલારિટી છે એ બકરીનો પોક્સ અને ઘેટાનો પોક્સ, એટલે કેપ્રી પોક્સ, ગોટ પોક્સ અને શીપ પોક્સ એને ઘણો મળતો આવે છે। એટલે હાલ ઘણા બધા ગુજરાતના જિલ્લાઓમાં આ કેસીસ રિપોર્ટ થયા છે અને એક વાયરસથી ફેલાતો રોગ છે, ઘણી ઝડપે ફેલાય છે વાયરસ, આપણને ખ્યાલ જ છે એક એવો સૂક્ષ્મ જીવ છે જે ખૂબ જ ઝડપે ફેલાય છે। એટલે આવો રોગ છે એ તુરંત કાબૂમાં આવે અથવા તો આવા કેસીસ થતા અટકે એના તકેદારીના પગલા લેવા એ ખૂબ જરૂરી બને છે, જે પશુપાલકોના હિતમાં છે। જી દિલીપભાઈ, બીજો એક પ્રશ્ન પૂછે કે આ માત્ર ગાયોમાં કે ભેંસોમાં જોવા મળતો રોગ છે કે બીજા બધા પશુઓમાં પણ આ લંપી નામનો રોગ જોવા મળે છે? લંપી સ્કિન ડિઝીઝ છે ખાસ કરીને એક ગાયો અને ભેંસોને જે વધારે અટેક કરતો વાયરસ છે, એના જેવા જ બીજા ઘણા બધા પોક્સ વાયરસ છે જેમ મેં કીધું એમ પ્રમાણે, પણ એને જીનેટિકલી આપણે જોવા જઈએ તો એ થોડા થોડા ભિન્ન હોય છે જીનેટિકલી, અને એ અલગ ભિન્નતા સાથે થોડીક જીનેટિકલ ભિન્નતા સાથે અલગ અલગ પશુઓમાં કે પક્ષીઓમાં એ રોગ કરતા હોય છે, પણ જે લંપી સ્કિન ડિઝીઝ છે ખાસ કરીને ગાયો અને ભેંસોને જ વધારે અફેક્ટ કરે છે। જી ડોક્ટર દિલીપ, જ્યારે આ રોગ થાય છે ત્યારે ગાયો અથવા ભેંસોની કઈ રીતે સારવાર લેવી, કેવી રીતે એમને દવાઓ આપવી, અથવા તો આગળ શું કરી શકાય જેના કારણે આ રોગને અટકાવી શકાય અથવા તો જે રોગ થયો છે એને મટાડી શકાય, શું કહેશો એના વિશે? સારવાર કરતા પહેલા આપણે એના મુખ્યત્વે લક્ષણો વિશે જાણવું જરૂરી છે, જેનાથી પશુપાલકોને ખ્યાલ આવે કે આ રોગ કઈ રીતના થાય છે। જેમ મેં તમને કીધું એમ કે આ રોગ છે એ વિષાણુજન્ય રોગ છે, અને કોઈ પણ રોગને કાબૂમાં લાવવો હોય તો હંમેશા વાયરસનો જ્યારે રોગ હોય છે ત્યારે એવું જ કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે એને આપણે સારવાર કરીએ
એના કરતાં પણ મહત્વનું વધારે એને અટકાવવાની જરૂર છે. આપણે હમણાં જ જે કોરોના વાયરસનો પેન્ડેમિક ગયો એમાં પણ ખ્યાલ છે આપણે રસીકરણને એટલા માટે જ મહત્વ આપવું પડ્યું કે ભાઈ એનો ઉપચાર કરતા એનું નિદાન થતા પહેલા જ એને અટકાવવાની એક ખૂબ જરૂરિયાત હોતી હોય છે. એટલા માટે આ રોગ પણ વિષાણુજન્ય રોગ છે અને ખાસ કરીને એના ચિહ્નો વિશે જોઈએ આપણે તો એ ફેલાય કઈ રીતના એ પણ જરૂરી છે. એ ફેલાવો એનો જ્યારે આપણે રોગને જ અટકાવવો હોય તો એનો ફેલાવો અટકાવવો જરૂરી છે અને ન થાય એના આપણે તકેદારીના પગલે લેવા એ ખૂબ જરૂરી હોય છે. તો આ પશુપાલકોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ રોગ છે એ એકબીજાના સ્પર્શથી તો થતો જ હોય છે. ધારો કે એક કોઈ રોગગ્રસ્ત પશુ હોય તો એ જ્યારે પણ બીજા કોઈ તંદુરસ્ત પશુના સંપર્કમાં આવતું હોય છે, સંસર્ગમાં આવતું હોય તો ત્યારે એ ચામડી ઉપર જેના લક્ષણો દેખાતા હોય, જેના ચિહ્નો દેખાતા હોય છે એ ચામડીના લક્ષણોથી બીજા જે તંદુરસ્ત પશુ છે એને જ્યારે આવા ચિહ્નો સાથે પશુ જે રોગિષ્ઠ પશુ છે અડકે છે ત્યારે એ રીતના પણ ફેલાવો થતો હોય છે. બીજો અને ખૂબ મહત્વની બાબત એ છે કે લંપી સ્કિન ડિઝીઝ છે એ લોહી ચૂસતા જે પરોપજીવીઓ છે અથવા તો જે જીવજંતુઓ છે એના માધ્યમથી પણ ફેલાતો હોય છે. એમાં આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કેટલી બધી માખી છે, મચ્છર છે અથવા તો ઇતરડીઓ થતી હોય છે પશુના શરીર ઉપર. તો આવા જે લોહી ચૂસતા જે જીવજંતુઓ છે એ જ્યારે કોઈ રોગિષ્ઠ પશુને કરડી અને ફરીથી એ ઉડી અને બીજા તંદુરસ્ત પશુ ઉપર બેઠે છે અને ફરીથી એને ડંખ મારે છે તો વાયરસ છે એ જનરલી આવા રોગિષ્ઠ પશુના જે ચિહ્નો દેખાતા હોય ચામડીમાં એમાં પણ રહેલો હોય છે અને એના લોહીમાં પણ રહેલો હોય છે. તો આવી રીતના એક રોગિષ્ઠ પશુથી જ્યારે આવા જીવજંતુઓ બીજા તંદુરસ્ત પશુને કરડે છે ત્યારે પણ આ રોગ છે એ ફેલાતો હોય છે અને બીજા તંદુરસ્ત પશુઓમાં એનો ફેલાવો થતો હોય છે. એટલે એ એક જરૂરી છે. બીજી આપણે વાત કરીએ તો એમાં કયા કયા ચિહ્નો દેખાય તો ચિહ્નોમાં મુખ્યત્વે એવું થતું હોય છે કે કોઈ પણ વિષાણુ જ્યારે શરીરમાં પ્રવેશે, વિષાણુ એટલે હું વાયરસ કહું છું, એમ એ વિષાણુ જ્યારે શરીરમાં પ્રવેશે ત્યારે અને બ્લડમાં ભળી આપણા લોહીમાં જ્યારે પશુના લોહીમાં ભળી અને જે સર્ક્યુલેશનમાં જાય બોડીમાં સર્ક્યુલેટ થાય ત્યારે તાવ આવવો એ ખૂબ જ સામાન્ય ચિહ્ન હોય છે. એ તાવ આવતો જ હોય છે દરેકને, કોઈ પણ વાયરસ નો ડિઝીઝ હોય અથવા રોગ હોય છે વાયરસ. આ ઉપરાંત જીવા એનું શરીરમાં પ્રસરે છે વાયરસ એટલે થોડાક જ સમયમાં એને અન્ય ચિહ્નો દેખાવાના શરૂ થાય છે. આ અન્ય ચિહ્નોમાં એવું થતું હોય છે કે એના આંખમાંથી અને નાકમાંથી પ્રવાહી પડે, આ ઉપરાંત એના મોઢામાંથી લાળ પડતી હોય છે. આ ઉપરાંત આ શરૂઆતના ચિહ્નો છે અને પછી ધીરે ધીરે જે વાયરસ છે જેમ મેં કીધું એમ કે આ પોક્સ વાયરસ છે, આ કેપ્રીપોક્સ વાયરસ છે, લમ્પી સ્કિન ડિઝીઝ જે કરે છે આ પોક્સ વાયરસ છે એનું જે મેઇન જે ટાર્ગેટ ટિશ્યુ હોય છે એ હોય છે એની સ્કિન, એટલે પશુની સ્કિન ઉપર. ત્યારબાદ ધીરે ધીરે આ ચિહ્નો દેખાવાના શરૂ થતા હોય છે. સ્કિન ઉપર આપણે જોઈએ તો શરૂઆતમાં નાની નાની ફોલ્લીઓ થાય, પછી આ ફોલ્લા છે એ મોટા ગાંઠ જેવા થતા હોય છે અને આ ફોલ્લાઓ છે એ મોટા થઈ અને એમાં જ્યારે પ્રવાહી ભરાય છે એ પ્રવાહી જ્યારે મોટા થઈને ફૂટે છે, જેને આપણે ગુંગળું જેમ ફૂટે એ રીતના ફૂટે છે, એમાં બીજા બેક્ટેરિયાનો પણ ચેપ લાગી શકે અને આટલા માટે એમાં ઘણીવાર પ્રવાહીની સાથે સાથે રસી પણ થતી હોય છે. અને આ રીતના જે નાના ફોલ્લાથી શરૂઆત થાય છે એ ગાંઠમાં બદલાય છે, ગાંઠમાંથી એમાં રસી થાય છે અને બાદમાં જયારે ફૂટી જાય છે તો એક ચાંદાના સ્વરૂપે આપણને એના શરીર ઉપર દેખાતા હોય છે. એટલે આ બધા એના ચિહ્નો છે. સાથે સાથે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે એના ગળાના ભાગમાં કે ગાયોમાં જે ગોદડી હોય છે એની એ ભાગમાં સોજો આવે અથવા તો ઘણીવાર પગના ભાગમાં પણ સોજો આવતો હોય છે. એટલે આ જે છે એના રોગના મુખ્ય લક્ષણો છે, એનો ફેલાવો કઈ રીતના થાય છે અને એના મુખ્ય લક્ષણો છે પશુપાલકો જાણી લે તો એના માટે આ રોગનો વધુ ફેલાતો અટકાવવો એ વધારે શક્ય બને છે. અને સાથે સાથે ઘણીવાર એવું પણ જોવામાં આવે છે જેમ કે વાયરસ છે બ્લડમાં જાય છે, લોહીમાં ભળે છે અને આખા શરીરમાં ફેલાતું હોય છે. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે જે ગર્ભસ્થ અથવા તો ગાભા પશુઓ છે એમાં પણ ક્યારેક જે છે એબોર્શન થતું હોય છે, તરત પ્રવાહી જતા હોય છે. જી જી, ખૂબ સારી રીતે ડૉક્ટર દિલીપ આપ જણાવી રહ્યા છો. દર્શક મિત્રો, જે રીતે ડૉક્ટર દિલીપ આપણને જણાવી રહ્યા છે કે જે લંપીનો રોગ છે એ વાયરસ લક્ષી રોગ છે, રોગની અંદર કહી શકાય કે
કે એની કે ભેંસના શરીર ઉપર એટલે કે સ્કીન ઉપર નાની નાની ફોલ્લીઓ જોવા મળે છે, જેની અંદર પાણી ભરાય છે અને પછી રસી થઈ જતી હોય છે. રસી ફૂટી જતાં એને ચાંદા સ્વરૂપે પણ બહાર આવતી હોય છે અને જેના કારણે બેક્ટેરિયાના કારણે ઘણી બધી વાર એક પશુમાંથી બીજા પશુ ઉપર જ્યારે માખીઓ બેસતી હોય કે એના કારણે પણ કદાચ આ રોગ થઈ શકે છે એવું કહી શકાય છે. સાથે સાથે ડૉક્ટર દિલીપે જે રીતે જણાવ્યું રીતે કે જ્યારે આપના પશુને કોઈ પણ જાતની આવી નાની મોટી સમસ્યા કે લક્ષણો દેખાય ત્યારે તાત્કાલિક ધોરણે વેટરનરી ડૉક્ટરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરજો. દર્શક મિત્રો, કહી શકાય કે જ્યારે આપણાને કંઈ થાય છે માણસ તરીકે ત્યારે આપણે રજૂઆત કરી શકીએ છીએ, પણ જ્યારે ઢોરને કંઈ સમસ્યા થતી હોય છે ત્યારે રજૂઆત કરી નથી શકતા. પણ આ જે વસ્તુ છે નરી આંખે દેખાય છે. સાથે સાથે ડૉક્ટર દિલીપે આપણને જણાવ્યું એ રીતે કે આંખમાંથી અને નાકમાંથી પાણી વહેવું, મોઢામાંથી લાળ પડવી, કહી શકાય કે આ જે ગોદડીનો ભાગ છે એટલે કે ગળાના ભાગની નીચે જે ચામડી લટકતી હોય છે એનો ઉપર સોજો આવી જવો, પગમાં સોજો આવી જવો, અને વારે ઘડીએ કહી શકાય કે જે પશુ હેરાન થતું હોય છે આના કારણે આવું થતું હોય છે. તો જે ડૉક્ટર દિલીપ, બીજો એ પ્રશ્ન એ છે કે જ્યારે આવું દેખાતું હોય છે, આવું અમુક એક એરિયામાં દેખાય છે કે જ્યારે આ રોગ થાય છે ત્યારે સમગ્ર જે એરિયા હોય છે કે આખો જે ભાગ હોય છે, ધારો કે કહી શકે ગુજરાત રાજ્યની અંદર, આખા ગુજરાત રાજ્યમાં થતો હોય છે, આ રોગનો ફેલાવો કેવી રીતે થાય છે? ફેલાવો જે મેં વાત કરી એમ કે જ્યારે નજીકના કોઈ પશુના કે કોઈ ફાર્મ ઉપર આ રોગ દેખાય તો ત્યારે ચોક્કસ તકેદારીના પગલાં લેવા જોઈએ. કારણ કે જેમ મેં કીધું એમ કે પશુ એકબીજાના સંપર્કમાં આવે છે, જ્યારે રોગિષ્ઠ પશુ તંદુરસ્ત પશુના સંપર્કમાં આવે ત્યારે તો ફેલાતો જ હોય છે. પરંતુ જેમ કે આ રોગ છે એ લોહી ચૂસતા જીવજંતુઓથી પણ ફેલાય છે, એટલા માટે વધારે તકેદારી રાખવી જરૂરી છે. કેમ કે આવા જીવજંતુઓ છે એ એક ફાર્મ ઉપરથી બીજા ફાર્મ ઉપર બહુ સરળતાથી ઉડીને જઈ શકતા હોય છે, અને ત્યાં પણ જો આ રીતના વાયરસ એક જે ફાર્મ ઉપર આવા રોગના કેસીસ હોય અને ત્યાંથી જો ઉડી અને બીજા ફાર્મ નજીકના ફાર્મમાં જો જતા હોય તો એ રીતના પણ ફેલાવો એ ખૂબ ઝડપથી થાય. એટલે નજીકના જે ફાર્મ છે ત્યાં તો આ તકેદારીના પગલાં લેવા ખૂબ જરૂરી બનતા હોય છે. ઉપરાંત ઘણીવાર એવું થતું હોય છે કે આ જે રોગ છે એ શહેર ગામ કે જિલ્લાઓને પણ પાર કરી જતો હોય. એનું કારણ ક્યારેક એવું બને કે રોગના વિષાણુઓ જ્યારે એવા કોઈ એરિયામાંથી આપણે કોઈ પશુ છે એની ખરીદ વેચ કરી હોય કે આપણે કોઈ પશુ વેચાતું લઈ અને જે એરિયામાં રોગ છે એવા એરિયામાંથી પશુને વેચાતું લઈ અને બીજા એરિયામાં જ્યાં લઈ ગયા, જે વિસ્તારમાં જ્યાં આ રોગ નથી એ દરમિયાન પશુને કોઈ ચિહ્ન ના દેખાતા હોય પણ એની અંદર વાયરસ છે એનો પ્રવેશ થઈ ગયો હોય, એટલે જે ચિહ્નો દેખાય, વાયરસ પ્રવેશે અને ચિહ્નો દેખાય, આ જે વચ્ચેનો જે સમયગાળો છે એને અમે ઇન્ક્યુબેશન પીરિયડ કહેતા હોય છે, એ રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ. એટલે આ સમયગાળામાં ક્યારેક એ પશુને ચિહ્નો નથી દેખાતા હોતા અને આવા પશુનું જો ટ્રાન્સપોર્ટેશન એક એરિયામાંથી બીજા એરિયામાં થઈ જાય અને ત્યાં જઈને એને જો ચિહ્નો દેખાય તો એ બીજા એરિયામાં પણ આવી રીતના એ વાયરસનો ફેલાવો થાય. અથવા તો માણસની હેરફેર, ધારો કે હું કોઈ એવા ફાર્મ ઉપર જાઉં છું કે જ્યાં આવા ગાય ભેંસમાં આવા કેસીસ છે, તો હું જે રોગિષ્ઠ પશુના સંપર્કમાં આવું તો હું પણ મારી સાથે બની શકે કે વાયરસ એને મારા કપડા ઉપર કે મારી ચામડી ઉપર લઈ અને આવું અને બીજા જે તંદુરસ્ત પશુઓ છે એવા એરિયામાં જઈ અને તંદુરસ્ત પશુના જો સંપર્કમાં આવું તો આવી રીતના વાહનો દ્વારા, માણસ દ્વારા પણ અને રોગિષ્ઠ પશુના ટ્રાન્સપોર્ટેશન દ્વારા પણ આ રોગ છે એક એરિયામાંથી બીજા રોગ બીજા એરિયામાં આ ફેલાતો હોય છે. જી, હવે આનું નિવારણ ઉપર વાત ચર્ચા કરીએ ડૉક્ટર દિલીપ, કે જે રીતે રોગ હોય છે તેની સામે એની નિવારણની પણ પ્રક્રિયા હોય છે કે એટલે રોગમાંથી મુક્તિ પણ મેળવી શકાય છે, તો આ રોગમાં કેટલા સમય પછી મુક્તિ મેળવી શકાય છે, કેવી રીતે પશુઓ સ્વસ્થ થઈ શકે છે અને કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જેના થકી પશુઓ સ્વસ્થ થાય? જી, જેમ કે વાયરસનો વાયરસજન્ય રોગ છે, વિષાણુજન્ય રોગ છે અને આપણને ખ્યાલ જ છે કે ખૂબ જ એવા ઓછા વાયરસથી થતા રોગ છે કે જેમાં આપણે એન્ટીવાયરલ ડ્રગ્સનો ઉપયોગ કરીએ છીએ. જનરલી આપણે એન્ટીબાયોટિકથી બધા જ પરિચિત હોઈએ છીએ, પણ એન્ટીવાયરલ દવાઓ છે એ ખૂબ જ જૂજ પ્રમાણમાં અને ખૂબ ખાસ કિસ્સાઓમાં જ એનો ઉપયોગ થતો હોય છે. પોક્સ પણ એક એવો જ. જી જી, એક એવો જ રોગ છે જે વાયરસથી થતો રોગ છે, એટલા માટે
જનરલી આ રોગમાં પણ એન્ટીવાયરલ નો યુઝ થતો નથી. ધીમે ધીમે જે પશુઓ હોય છે એની રોગ પ્રતિકારક શક્તિ જે એની સામે લડી અને એ વાયરસની સામે લડતી હોય છે. પણ એકવાર આ ચિહ્નો દેખાઈ ગયા પછી આપણે શું કાળજી લઈ શકીએ? તો પેલી વસ્તુ તો જે મેં એમ કીધી પ્રમાણે, કેમ કે આ રોગ છે આપણને ખ્યાલ છે કે કોઈ પણ રોગ થાય તો જે રોગિષ્ટ પશુ છે એના શરીરમાં શારીરિક ફેરફારો થતા જ હોય છે, એ સ્ટ્રેસમાં આવતું હોય છે. અને રોગના ચિહ્નો જે આપણે અગાઉ જેમ વાત કરી ગયા એના લીધે ખાસ કરીને એના શરીરમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે અને વિકૃતિજન્ય ફેરફારો થતા હોય છે, જેને પેથોલોજીકલ ચેન્જીસ કહીએ છીએ અમારી ભાષામાં અમે. તો આવા જે ચિહ્નો છે એના કારણે સૌથી મોટું પશુપાલકોનું જે નુકસાન થાય છે એ છે એના જે દૂધ ઉત્પાદન આપ, કેમ કે ગાયો ભેંસો મોટા ભાગે આપણે અહીંયા દૂધ ઉત્પાદન માટે રાખતા હોય છે, એટલે સૌથી મોટો ફટકો પશુપાલકને દૂધ ઉત્પાદનનો પડે છે અને પશુની સારવારનો પડે છે. એટલે આ બે મોટા ખર્ચાઓ હોય છે. જેમ મેં કીધું એ પ્રમાણે કે રોગની સારવાર કરતા, જેમ કે આ વાયરસ જન્ય રોગ છે એટલા માટે રોગની સારવાર કરતા એને અટકાવવો એ ખૂબ જરૂરી છે. એટલે અગાઉ જેમ મેં જે વાત કરી એ પ્રમાણે અટકાવમાં આપણે શું શું કરી શકીએ? આપણે તો અટકાવમાં આપણી પાસે એવા રસ્તાઓ છે કે જ્યારે પણ આજુબાજુના વિસ્તારમાં આવો કોઈ રોગ દેખાય છે તો ત્યારે આપણે રસીકરણની શરૂઆત કરી દેવી જોઈએ. એ જનરલી પશુપાલક પોતાના લેવલે પણ કરી શકે, એના નજીકના જે પશુ દવાખાના છે એમાં એક ક્વોલિફાઈડ વેટનરિયન હોય, જે પશુ ચિકિત્સક છે, એમની પાસે જઈ અને આ રોગની સારવાર વિશે અને એને અટકાવવાના વિશે એ માહિતી લઈ શકે. કઈ રસી આપવી, કેમ કે રસી છે જે મેં કીધું એમ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે રસીકરણ છે આવા વાયરસથી તથા રોગમાં, જેમ કોરોનામાં આપણે રસીકરણ ઝુંબેશ ચલાવી, એમ રસીકરણ છે આવા વાયરસથી તથા રોગોમાં ખૂબ જ જરૂરી હોય છે. એટલે કયા પ્રકારની રસી આપવી, કેટલી આપવી, ક્યારે આપવી, આ બધી બાબતો છે પશુપાલકે એમના નજીકના દવાખાને જઈ અને પશુપાલકે પશુ ચિકિત્સક સાથે એની સલાહ સાથે આગળ વધવું જોઈએ. બીજું કે જેમ મેં કીધું એમ કે લોહી ચૂસતા જીવજંતુઓથી પણ ફેલાય છે, એટલા માટે આવા જે જીવજંતુઓ છે એનો આપણા ફાર્મ ઉપર કાબુ કરવા માટે એના ઘણા બધા રસ્તાઓ છે. એના માટે ઘણી બધી એવી ક્રીમ પણ આવતી હોય છે, એવા સ્પ્રે પણ આવતા હોય છે અને એવી ઘણી બધી વનસ્પતિઓ છે પણ જેનો ધુવાડો કરીને આપણે આવા જે માખી મચ્છર છે કે ઇતરડીઓ છે એવા ઉપદ્રવી જે જીવજંતુઓ છે એનાથી પશુને મુક્ત કરી શકીએ છીએ. એટલે આ વાત છે એ ખૂબ જ જરૂરી છે. જે આપણે કહીએ રસીકરણ માટે આપણે જોઈએ તો રસીકરણમાં અત્યારે લંપી સ્કિન ડિઝીઝની હાલમાં રસી ઉપલબ્ધ નથી. જેમ કોરોનાની રસી આપણને ઉપલબ્ધ નહોતી પણ ખૂબ જ ઝડપથી એ વિકસાવવામાં આવી અને ત્યારબાદ રસીકરણ થયું, એમ આની અત્યારે રસીકરણ ઉપલબ્ધ નથી. પણ જેમ મેં અગાઉ જે આપણી શરૂઆત થઈ આ કાર્યક્રમની ત્યારે મેં કીધું કે આ વાયરસ છે જીનેટિકલી બકરી અને ઘેટાના જે પોક્સ વાયરસ છે એની સાથે ઘણો મળતો આવે છે. એટલે હાલમાં ઘણા બધા એવા સંશોધનો થયેલા છે કે જો ઘેટા અને બકરીના જે પોક્સ વાયરસ છે એની જો રસી છે એ ગાય ભેંસમાં આપવામાં આવે તો એનાથી આ વાયરસથી જે રોગ થાય છે એને આપણે અટકાવી શકાય છે અને થતો અટકાવી શકાય છે. જી જી જી. ડોક્ટર દિલીપ, બીજો પ્રશ્ન એ છે કે જ્યારે ગાય કે ભેંસને આ રીતની પરિસ્થિતિ ઊભી થતી હોય છે તો શું એ વખતે એમનું દૂધ દોવું જોઈએ? દૂધ દોયા પછી શું એનો ઉપયોગ થઈ શકે? અને દૂધ માત્ર જે પશુપાલક હોય છે પોતાના ઘર માટે નથી રાખતા હોતા પણ ડેરીમાં પણ ભરાવતા હોય છે અને ડેરી દ્વારા પછી શહેર વિસ્તારમાં જે પોલિથીન હોય છે એમાં પેક થઈને આવતું હોય છે, તો શું આ સમગ્ર પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ કે અટકાવવી જોઈએ? ખરેખર તો જો આ વાયરસ છે ઘણીવાર એના સમગ્ર શરીર ઉપર જે ચિહ્નો દેખાતા હોય છે, એટલે આવું દૂધ છે એક તો કાચું દૂધ જ્યારે ધોઈને ઘણીવાર આપણે ફેંકતા હોય કોઈ અથવા તો બીજા આવું કાચું દૂધ છે જે વાયરસના સંપર્કમાં આવેલું હોય એવું જો દૂધ છે એ ગરમ કર્યા સિવાય જો જતું હોય છે ક્યાંય તો એ પણ એક રોગના ફેલાવાનું કારણ બની શકે. શક્ય હોય ત્યાં સુધી આવો દૂધ છે એનો ઉપયોગ ના કરવો જોઈએ અને જો કરવો જ હોય તો બરાબર ઉકાળીને, કેમ કે જનરલી આવી કન્ડિશનમાં છે દૂધ ખૂબ જ ઓછું થઈ જતું હોય છે. જનરલી આવા કિસ્સાઓમાં આટલી બધા સ્ટ્રેસ હેઠળ પશુઓ દૂધ એટલું બધું ઉત્પાદન કરી શકતા નથી અને છતાં પણ બેક્ટેરિયા હોય કે વાયરસ છે બરાબર જો ઉકાળી નાખવામાં આવે દૂધને તો એનો નાશ થતો હોય છે. એટલે આ રીતના થઈ શકે. પણ કાચું દૂધ છે એ
એક વાયરસનો સ્ત્રોત બનીને એ ફેલાવો કરી શકતું હોય છે. જી, અમારા દર્શક મિત્રોને કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી ડોક્ટર દિલીપ દ્વારા એક નાનો સંદેશ લંપી રોગને લઈને. હું એટલું જ કહીશ કે જ્યારે પણ આવા ચિહ્નો આજુબાજુના ફાર્મ્સમાં દેખાય તો સૌ પ્રથમ તો એને પશુ ચિકિત્સકની સહાય લઈ અને એની સારવારની શરૂઆત કરવી, રસીકરણની શરૂઆત કરવી જોઈએ. અને જો તમારા પશુમાં આ ચિહ્નો આવી જાય છે તો ખાસ યાદ રાખવું કે ભાઈ ચિહ્નો એકવાર આવી ગયા, દેખાઈ ગયા પછી રસીકરણ કઈ કામનું હોતું નથી, પછી તો એની સારવાર એ જ એક ઉપાય છે. એટલે જે સ્વસ્થ પશુઓ છે એનાથી સર્વપ્રથમ તમારા જે રોગિષ્ટ પશુ જેમાં ચિહ્નો દેખાય છે એને એકદમ અલગ કરી દેવું અને એને તંદુરસ્ત પશુઓ સાથે બાંધવા નહીં. આ સાથે સાથે જે તંદુરસ્ત પશુઓ છે એમાં આ જ્યારે પણ આજુબાજુ ક્યાંય પણ વિસ્તારમાં આપણને આવો રોગ દેખાય તો એની રસીકરણની પશુ ચિકિત્સક પાસે સલાહ લઈને શરૂઆત કરી દેવી. અને જે પશુઓમાં ચિહ્નો દેખાઈ ગયા છે એની સારવારમાં કહી શકાય કે જેમ કે આપણે કીધું એમ કે એના શરીર ઉપર ફોલ્લા થતા હોય છે, રસી થતી હોય છે. ખૂબ જૂજ કિસ્સાઓમાં એવું થતું હોય કે જે પશુની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઘટી જતી હોય છે અને એવા પશુઓમાં જ્યારે કોઈ બીજા બેક્ટેરિયા, જે ખતરનાક બેક્ટેરિયા હોય એવા કોઈ બેક્ટેરિયાનો ચેપ લાગતો હોય સાથે સાથે, તો વાયરસ બંને સાથે આમાં શરીરમાં પ્રવેશતા હોય છે પશુના, અને આવા કિસ્સાઓમાં એની રોગ પ્રતિકારક શક્તિ જો ખૂબ ઓછી હોય તો એવા પશુઓનું મૃત્યુ થતું હોય છે. ખૂબ જ ઓછો મૃત્યુદર હોય છે અને આવા જ કેસમાં થતું હોય કે જેમાં આવી રીતના કોમ્પ્લિકેશન થતા હોય છે. એટલે આવા પશુઓની ખાસ કરીને ઝડપથી સારવાર કરાવવી જોઈએ. સારવારમાં જેમ મેં કીધું એમ પશુ ચિકિત્સકની સલાહ લઈ એને એના શરીર ઉપર માખી કે મચ્છર ના બેસે એવી ક્રીમ કે એનો સ્પ્રે કરવો જોઈએ, જેનાથી એને માખી મચ્છર પણ ન બેસે અને એને જે જે ફોલ્લાઓ થયા હોય છે, જે ચાંદા પડ્યા હોય છે, એમાં રસી પણ ન થાય અને બેક્ટેરિયાનો પ્રવેશ ન થાય. સાથે સાથે જે જે શરીરમાં એને દુખાવો થતો હોય છે, તાવ આવતો હોય છે, એની સારવાર કરવી જોઈએ અને યોગ્ય એન્ટીબાયોટિક થી એની સારવાર કરવી જોઈએ જેથી આ પશુઓને રાહત આપી શકાય. એ ખાસ કરીને દૂધ ઉત્પાદન છે, એકવાર આ રોગ થઈ ગયો પછી ઘણા મહિને પાછું ફરીથી દૂધે નોર્મલ દૂધ ઉત્પાદનમાં જડતું હોય છે પશુ. જી જી, ડોક્ટર દિલીપ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને અમારા દર્શક મિત્રોને સારી માહિતી આપવા બદલ. દર્શક મિત્રો, આ હતા ડોક્ટર દિલીપ કે જેમણે ખૂબ સારી રીતે પશુઓની સારવાર કરેલી છે અને વેટરનરી ડિપાર્ટમેન્ટની અંદર જે ઓફિસર તરીકે કામગીરી કરી રહ્યા છે, જેને આપણને આજે લંપી નામના રોગ વિશે માહિતી આપી છે અને આ રોગ પશુઓમાં થતો રોગ છે. તો કાલે મળીશું એક નવા વિષય સાથે, એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.